રાજકોટ શહેર મુકામે 144મી કલમની કડક અને ચુસ્ત રીતે અમલવારી શરૂ કરી દેવામાં આવેલી છે અને રસ્તા ઉપર નીકળતા લોકોને પોતાની આઈડેન્ટિટી પ્રૂફ કરવાનું પણ કહેવામાં આવે છે અને તેઓ કયા કામે જઈ રહ્યા છે તે બાબતે પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની કડકની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. રાજુલામાં આવશ્યક ચીજવસ્તુઓ, શાકભાજી, દૂધ અને કરિયાણું શરૂ રાખવામાં આવેલ છે. શાકભાજી ખરીદવા માટે લોકો ઉમટી પડેલા હતા. રાજુલા પોલીસ તેમજ પોલીસ સ્ટાફ ખડેપગે ઉભેલ છે અને વિવેક વિહાર એપાર્ટમેન્ટ પાસે ગંદકી અને ગટર પાણી બાબતે લોકો એકત્રિત થયેલા હતા. ગંદકી માટે પાલિકાના સત્તાધીશોને કંઈક કહેવાને અસમર્થ હતા અને હોસ્પિટલ, પેટ્રોલ પંપ, શાકભાજી, અનાજ, કરિયાણા ચાલુ રાખવામાં આવેલા છે. રાજુલા શહેરમાં શહેરીજનો ખરીદી માટે ઉમટી પડેલા હતા. આપેલું છે વિવેક વિહાર સોસાયટીમાં. આપ આ રસ્તાની પરિસ્થિતિ જોઈ શકો છો. જેઓ એપાર્ટમેન્ટમાંથી, વિવેક વિહાર એપાર્ટમેન્ટમાંથી ગટરનું ગંદુ પાણી, સંડાસના ખાળકૂવાનું પાણી અને અસંખ્ય કચરો છે. અત્યારે માણસો, પહેરાવો કોઈ અહીંથી હાલી ચાલી શકતા નથી અને આ કોરોના વાયરસનું પણ અત્યારે ચાલે છે તો વધારે તો કોરોના વાયરસ અહીંયા ફેલાય એવી શક્યતા બહુ જાજી છે. જેની ચીફ ઓફિસર, મામલતદાર બધાને રજૂઆત કરી છે છતાં પણ હજુ સુધી કોઈ પગલાં લેવાના નથી.